ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. વિપુલ ચૌધરી ભાજપમાં જ રહીને ભાજપની સામે બળી રહ્યા હતા, એટલા માટે તેમની સામે 14 વર્ષ જૂનો કેસ ખોલીને આ કાર્યવાહી કરવામાં આવી છે એવું લોકો અત્યારે માની રહ્યા છે. વિપુલ ચૌધરી વિસનગર બેઠક લડવા માંગતા હતા, જે ભાજપ માટે સૌથી સેફ બેઠક ગણાય છે, અને અત્યારે હાલના મંત્રી છે એવા ઋષિકેશ પટેલ પણ ત્યાંના ધારાસભ્ય છે. એટલે જો વિપુલ ચૌધરી બીજા પક્ષમાં જઈને વિસનગરથી બેઠક લડે તો ભાજપ માટે આ બેઠક અઘરી બની શકે તેમ હતી. વિપુલ ચૌધરીને કોર્ટે 7 દિવસના રિમાન્ડ આપ્યા છે. વિપુલ ચૌધરી અર્બુદા સેનાના પ્રમુખ રહી ચૂક્યા છે અને એટલા જ માટે અર્બુદા સેના દ્વારા મોટી રેલી પણ યોજવામાં આવી હતી. કોર્ટમાં જ્યારે રજૂ કરવામાં આવનાર હતા ત્યારે પણ ભારે ભીડ હતી, એટલા માટે પાછળના બારણેથી વિપુલ ચૌધરીને કોર્ટમાં લઈ જવા પડ્યા હતા. વિપુલ ચૌધરી મિત્રો થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે પણ સંકેત આપ્યો હતો. ભાજપને એ પણ ડર હતો કે જો વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાય તો ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જોરદાર એન્ટ્રી થાય અને લગભગ ઉત્તર ગુજરાતની 30 સીટ પર ચૌધરી સમાજનું વર્ચસ્વ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સારી એવી પકડ છે જે આપણે સૌ જોઈ રહ્યા છીએ, પરંતુ ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે મોટો કોઈ નેતા નથી અને હવે ત્યાં એન્ટ્રી કરવી પણ આમ આદમી પાર્ટી માટે લગભગ મુશ્કેલ બની ગઈ છે. આમ ભાજપે મિત્રો અહીંયા એક કાંકરે 2 પક્ષી માર્યા હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.